સેલ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ અને લેક્ચર નંબર 11 તો મિત્રો આજના ટોપિકમાં જોશું આપણે રેડિયસ રેશિયો એના પર મિત્રો ખાસ કે રેડિયસ રેશિયો શું છે ક્યાં જરૂર છે એટલે કે ક્યાં વપરાય છે બરોબર એના પર આપણે જો કેટલાક ખાસ પોઈન્ટ્સ તો લખીએ મિત્રો સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખીએ સમ ઇમ્પોર્ટન્ટ some important points જેમાં મિત્રો ફર્સ્ટ પોઈન્ટ ની વાત કરશું ઓન્લી બરોબર મિત્રો ખાસ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ માં આપણે ફર્સ્ટ પોઈન્ટ ની વાત કરશું ઓન્લી ફોર આયોનિક કમ્પાઉન્ડ मतलब मित्रों खास आयनिक कंपाउंड ने लागू पड़वामां आवे एग्जांपल तरीके लई शके NaCl एग्जांपल तरीके लई शके NaCl KCl ZnS CaF2 वगैरे वगैरे खास मित्रों फर्स्ट पॉइंट શું છે ઓન્લી ફોર આયોનિક કમ્પાઉન્ડ ને લાગુ પડવામાં આવે एग्जांपल તરીકે લઈ શકે NaCl KCl ZnS CaF2 વગેરે વગેરે હવે મિત્રો સેકન્ડ પોઈન્ટ જોઈએ રેડિયસ રેશિયો તો શું લખીશ મિત્રો રેડિયસ રેશિયો જેને સિમ્બોલ માં મિત્રો ખાસ રેડિયસ રેશિયો જે લખું છે ને સિમ્બોલ માં કઈ રીતે લખશું આપણે આ રીતે રેડિયસ કેપિટલ R સ્મોલ R એટલે રેડિયસ રેશિયો બરાબર શું થશે મિત્રો કેટાયન રેડિયસ ઉપર શું આવશે કેટાયન रेडियस डिवाइडेड बाय एनायन रेडियस હવે મિત્રો આને સમજીએ બરાબર કેટાયન રેડિયસ અથવા એવું પણ લખી શકાય મિત્રો કે રેડિયસ ઓફ કેટાયન ડિવાઇડેડ બાય રેડિયસ ઓફ એનાયન બરાબર તો આને આ રીતે પણ લખી શકાશે મિત્રો કે રેડિયસ રેશિયો RR ઇઝ ઇક્વલ ટુ रेडियस ऑफ कैटायन એટલે RC અને RC નો મતલબ શું મિત્રો કેટાયન ની રેડિયસ રેડિયસ ઓફ કેટાયન ડિવાઇડેડ બાય રેડિયસ ઓફ એનાયન હવે જો તો મિત્રો ખાસ શું છે કે રેડિયસ રેશિયો ની વાત કરીએ તો એક રેડિયસ ઓફ કેટાયન ના પ્રોપોર્શનાલિટી માં એટલે કે સમપ્રમાણમાં છે જ્યારે એનાયન ની રેડિયસ માં જો એન્ટી પ્રોપોર્શનલ એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે तो थर्ड पॉइंट શું થશે મિત્રો થર્ડ પોઈન્ટ લખીએ આપણે જો શું થશે કે રેડિયસ ઓફ કેટાયન વધારે હશે ખાસ જો રેડિયસ ઓફ કેટાયન વધારે હશે તો રેડિયસ રેશિયો પણ કેવું થશે ઇન્ક્રીઝ અથવા વધારે ખાસ મિત્રો જો રેડિયસ ઓફ કેટાયન અને રેડિયસ રેશિયો બને એકબીજાના સમ પ્રમાણમાં છે તો એવું કહી શકાય કે રેડિયસ ઓફ કેટાયન જો વધારે હોય તો રેડિયસ રેશિયો પણ કેવો છે વધારે તો મિત્રો શું લખું રેડિયસ ઓફ કેટાયન વધારે તો રેડિયસ રેશિયો પણ કેવો થશે વધારે બીજી વસ્તુ મિત્રો એ પણ રીતે કહી શકાય કે રેડિયસ ઓફ એનાયન ઓછી હશે લો હશે તો પણ રેડિયસ રેશિયો વધારે કેમ એકબીજા એન્ટી પ્રોપોર્શનલ છે તો ખાસ મિત્રો લખી દઈએ ચાલો રેડિયસ શું લખશું કે રેડિયસ ઓફ એનાયન ઓછું હશે અથવા નાની હશે તો પણ રેડિયસ રેશિયો કેવો છે વધારે પણ મિત્રો ખાસ આપણે આગળ વાત કરશું રેડિયસ ઓફ કેટાયન એટલે ખાસ આ વસ્તુ માટે આપણે આગળ વાત કરીશું બરાબર કેમ કે એનાયન ની રેડિયસ કેવી હોય ખૂબ જ મિત્રો વધારે કેટાયન ની રેડિયસ કેવી હોય ઓછી તો આપણો ફોર્થ પોઈન્ટ પણ એ જ થશે ચાલો ફોર્થ પોઈન્ટ શું થશે મિત્રો આપણે પીરિયોડિક ટેબલ ખાસ મિત્રો પીરિયોડિક ટેબલ ની પ્રોપર્ટી માં આપણે જોઈ ચૂક્યા શું થશે કે રેડિયસ ઓફ એનાયન મિત્રો R એટલે શું રેડિયસ ઓફ એનાયન ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એઝ કમ્પેર ટુ રેડિયસ ઓફ કેટાયન શું લખો મિત્રો ફોર્થ પોઈન્ટ કે રેડિયસ ઓફ એનાયન ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એઝ કમ્પેર ટુ રેડિયસ ઓફ કેટાયન તો મિત્રો ખાસ સમજીએ એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે એક્ઝામ્પલ લઈએ આપણે
ધારો કે લઈએ આપણે કોઈ સોડિયમ લઈએ તો શું કરશે Na+ એટલે કે પોઝિટિવ આયન બનશે ક્યારે એક ઇલેક્ટ્રોન લૂઝ કરીને અથવા કહી શકે ગુમાવીને તો જો આની કમ્પેરમાં આની રેડિયસ કેવી હશે ઓછી બરોબર ને આમાં કેટલા 11 હતા પ્રોટોન એની જગ્યામાં કેટલા એટલા 11 હતા ઇલેક્ટ્રોન એમાં એની જગ્યામાં કેટલા હશે 10 ઇલેક્ટ્રોન મતલબ કોના જેવું થઈ ગયું જો ઉંડા વાયુ જેવી રચનાથી કહેવાનો મતલબ મિત્રો એટલો જ છે કે જે એલિમેન્ટ છે એ ઇલેક્ટ્રોન લૂઝ કરે એટલે કે ગુમાવી અને કેટાયન બને છે જ્યારે નેગેટિવ એટલે કે Cl આપણે લઈએ તો શું કરે છે Cl એક ઇલેક્ટ્રોન ગેઇન કરે એટલે કે મેળવીને Cl- બનાવે છે તો મિત્રો ખાસ જોઈ શકાય કે બંનેમાં રેડિયસ કોની વધારે હશે એનાયન ની તો શું લખો મિત્રો કે રેડિયસ ઓફ એનાયન ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન રેડિયસ ઓફ કેટાયન થર્ડ પોઈન્ટ ફોર ચાર પોઈન્ટ થયા મિત્રો હવે જોઈએ પાંચમો પોઈન્ટ ખાસ મિત્રો સમજો પાંચમો પોઈન્ટ કે જો રેડિયસ રેશિયો વધારે હશે રેડિયસ રેશિયો વધારે હશે તો શું થશે મિત્રો સ્ટેબિલિટી સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ પણ કેવી થશે મિત્રો વધારે ખાસ સમજો શું લખો મિત્રો કે રેડિયસ રેશિયો જો વધારે હશે તો સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ પણ કેવી હશે વધારે ત્યારબાદ મિત્રો 6 નંબરનો પોઈન્ટ જોઈશું 6 નંબરના પોઈન્ટમાં શું જોઈશું મિત્રો કે રેડિયસ આપણે પાંચમા પોઈન્ટમાં શું જોયું રેડિયસ રેશિયો વધારે તો સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ વધારે અથવા મિત્રો એવું પણ કહી શકાય કે લેટિસ ની જે સ્ટેબિલિટી હશે એ પણ કેવી હશે વધારે 6 નંબરનો પોઈન્ટ જો મિત્રો કે જો આપણે શું જોયું કે રેડિયસ ઓફ કેટાયન વધારે કેટાયન ની રેડિયસ વધારે તો રેડિયસ રેશિયો પણ વધારે રેડિયસ રેશિયો પણ વધારે તો ખાસ મિત્રો હવે જો એક વસ્તુ હું અહીંયા લખું છું CN CN નો મતલબ થશે કોઓર્ડિનેશન નંબર શું થશે મિત્રો કોઓર્ડિનેશન નંબર જેને ગુજરાતીમાં શું કહેવાશે સવર્ગાંક જેના વિશે પણ આપણે આગળ એક લેક્ચર અપલોડ કરી ચૂક્યા છે કોઓર્ડિનેશન નંબર તો મિત્રો એક ફિગર દ્વારા આપણે સમજીએ બરોબર કે હું કેટાયન ની રેડિયસ માની લો કે એટલી લઉં છું આ શું થયું મારું કેટાયન લો અંદર લખું છું પ્લસ એની ફરતે આપણે શું સરાઉન્ડ કરતા હશે એનાયન ફરતે શું ગોઠવેલું મિત્રો હોય એનાયન બરોબર પણ એનાયન પણ કેવા છે એકબીજાની નજીક નજીક 3 4 તો આ શું છે મિત્રો એનાયન એનાયન તો એવું કહી શકાય મિત્રો કે જો આ જે કેટાયન ની રેડિયસ છે ફરતે એનાયન ગોઠવાયેલ છે તો એને શું કહેવાશે મિત્રો કોઓર્ડિનેશન નંબર આપણે આગળ જોઈ ચૂક્યા કે જે એટમ ની આપણે જે કેટાયન ની વાત કરીએ છીએ ફરતે જે એનાયન ગોઠવાયેલ છે એટલે કે ટચિંગ એટમ અથવા ટચિંગ એનાયન એને જે શું કહેવાશે કોઓર્ડિનેશન નંબર બીજી ફિગર દ્વારા પણ જોઈએ મિત્રો ચાલો હવે આની કમ્પેરમાં રેડિયસ વધારે લઉં છું ખાસ સમજો મિત્રો આની કમ્પેરમાં હું રેડિયસ વધારે લઉં છું ચાલો આ થયું મારું કેટાયન આ શું લીધું મેં કેટાયન ખાસ સમજો મિત્રો ડિફરન્સ શું થાય છે ચાલો અહીંયા કેટલા આયન છે 4 એનાયન બરોબર 4 એનાયન છે આની કમ્પેરમાં આની રેડિયસ કેવી છે વધારે તો ખાસ મિત્રો જો અહીંયા આયન જે સરાઉન્ડિંગ કરતા હશે ગોઠવાયેલા હશે એ પણ કેવા થશે વધારે ચલો 1 લખશું અહીંયા 2 3 4 બરોબર 4 ત્યારબાદ આપણે લખીએ 5 અને અહીંયા 6 તો ખાસ મિત્રો જો અહીંયા કેટલા છે 4 અહીંયા છે 6 એનો મતલબ મિત્રો શું થયો કે રેડિયસ ઓફ કેટાયન વધારે જો અહીંયા જે રેડિયસ છે એના કરતા અહીંયા રેડિયસ કેવી છે વધારે તો એક તો આપણને ખબર છે કે રેડિયસ ઓફ કેટાયન વધારે તો રેડિયસ રેશિયો તો વધારે જ છે તો શું લખો આપણે રેડિયસ ઓફ કેટાયન વધારે તો રેડિયસ રેશિયો વધારે પણ હવે મિત્રો વાત આવી કોઓર્ડિનેશન નંબર ની પણ તો જો રેડિયસ અહીંયા જે છે એની ફરતે કેટલા 4 એનાયન છે અહીંયા રેડિયસ મે પ્લસ કરી તો એની ફરતે કેટલા છે મિત્રો 6 એનાયન તો એનો મતલબ એવો થયો ને કે રેડિયસ ઓફ કેટાયન
વધારે તો રેડિયસ રેશિયો તો વધારે છે પણ કોઓર્ડિનેશન નંબર પણ કેવો છે વધારે તો મિત્રો આ થયા 6 પોઈન્ટ ફરીથી એકવાર જોઈ લઈએ ચાલો ફર્સ્ટ પોઈન્ટ શું છે મિત્રો કે ઓન્લી ફોર આયનિક કમ્પાઉન્ડ એક્ઝામ્પલ તરીકે NaCl KCl ZnaCF F2 હજી વગેરે વગેરે આગળ પણ આવી શકે બીજા એક્ઝામ્પલ ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ શું જોયું મિત્રો કે રેડિયસ રેશિયો એટલે કે RR R એટલે રેડિયસ રેશિયો is equal to શું થશે કેટાયન રેડિયસ ડિવાઇડેડ બાય એનાયન રેડિયસ અથવા એવું પણ લખી શકાય કે રેડિયસ ઓફ કેટાયન ડિવાઇડેડ બાય રેડિયસ ઓફ એનાયન સિમ્બોલિક રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય આર આર રેડિયસ રેશિયો is equal to કેટાયન રેડિયસ ડિવાઇડેડ બાય એનાયન રેડિયસ હવે જો રિલેશન શું છે કેટાયન રેડિયસ છે એ રેડિયસ રેશિયોના પ્રપોર્શનાલિટીમાં એટલે કે સમપ્રમાણમાં છે એનો મતલબ મિત્રો એવો થયો કે રેડિયસ જો કેટાયન ની વધારે હશે તો રેડિયસ રેશિયો પણ કેવો હશે વધારે બીજી રીતે કેવો તો આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એવું પણ કહી શકાય કે રેડિયસ રેશિયો જો એનાયન રેડિયસ ઓફ એનાયન ઓછી હશે તો પણ રેડિયસ રેશિયો વધારે તો એ પણ લખો મિત્રો કે રેડિયસ ઓફ એનાયન ઓછી હશે તો પણ રેડિયસ રેશિયો વધારે તો મિત્રો ખાસ સાયન્ટિસ્ટ દ્વારા વાત કરવામાં કે આપણે આના ઉપર વધારે ફોકસ કરશું બરોબર એનો આગળ પણ તમને રીઝન ખ્યાલ આવી જશે બરોબર તો જો કેટાયન ની રેડિયસ વધારે તો રેડિયસ રેશિયો વધારે ત્યારબાદ મિત્રો ખાસ શું લખો જો રેડિયસ ઓફ એનાયન ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન રેડિયસ ઓફ કેટાયન મિત્રો ખાસ સમજો અહીંયા પણ એક્ઝામ્પલ દ્વારા કીધું કે કેટાયન ક્યારે બને છે જ્યારે એનાયન ને લૂઝ કરે છે અથવા દૂર કરે છે એનાયન ને ઇલેક્ટ્રોન ને લૂઝ કરે છે અથવા દૂર કરે છે ખાસ મિત્રો સમજો કેટાયન ક્યારે બને છે જ્યારે ઇલેક્ટ્રોન ને દૂર કરે છે મતલબ એની સાઇઝ માં ઘટાડો થાય છે જ્યારે એનાયન ક્યારે બને છે ઇલેક્ટ્રોન ને મેળવે છે મતલબ એની સાઇઝ માં વધારો થાય છે તો ખાસ મિત્રો એટલું સિમ્પલ યાદ આપણે ખ્યાલ રહી શકે કે કેટાયન કરતા જનરલી એનાયન ની રેડિયસ કેવી હશે હંમેશા વધારે તો આપણે શું લખો જો રેડિયસ ઓફ એનાયન ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એઝ કમ્પેર્ડ ટુ રેડિયસ ઓફ કેટાયન ત્યાર બચો મિત્રો 5 નંબરનો પોઈન્ટ શું છે રેડિયસ રેશિયો વધારે તો સ્ટેબિલિટી ઓફ આયનિક કમ્પાઉન્ડ પણ વધારે જેના પર આપણે આગળ જસ્ટ હમણાં જ 3 પોઈન્ટ જોઈશું ત્યારબાદ મિત્રો 6 નંબર છે જો રેડિયસ ઓફ કેટાયન વધારે તો રેડિયસ રેશિયો વધારે એ તો અહીંયા જોયું પણ બીજી વસ્તુ મિત્રો ખાસ શું એક કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગ આંક અથવા મિત્રો એવું પણ બે થી ત્રણ નામ કહી શકાય કોઓર્ડિનેશન નંબર અથવા ટચિંગ એટમ અથવા નેબરિંગ એટમ બરોબર નેબર્સ ચાલો શું છે તો રેડિયસ ઓફ કેટાયન જે છે એટલી લઈએ આપણે તો ફરતે 4 એનાયન ગોઠવાય છે હવે રેડિયસ ઓફ કેટાયન વધારે લો તો 6 એનાયન ગોઠવાય છે એનો મતલબ મિત્રો શું થયો કે રેડિયસ ઓફ કેટાયન વધારે હશે તો કોઓર્ડિનેશન નંબર પણ કેટલો થશે વધારે મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આપણે આગળ જોઈએ બરોબર ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આગળ જોઈએ ઓકે લઈ લીધો તો જો આગળ મિત્રો 3 પોઈન્ટ જોઈશું 3 પોઈન્ટ્સ ફોર સ્ટેબિલિટી 3 પોઈન્ટ જોઈશું મિત્રો સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ ની વાત કરીએ બરોબર સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ ની વાત કરીએ મિત્રો તો ખાસ જોઈએ મિત્રો ખાસ સાથે કોપીમાં લખતા પણ જોજો તો ખ્યાલ આવશે વધારે રિવિઝન પણ થઈ શકશે ચલો 3 પોઈન્ટ લખશું 3 પોઈન્ટ્સ 3 બરોબર 3 કન્ડિશન પણ કહી શકીએ અથવા પોઈન્ટ્સ પણ કહીએ 3 પોઈન્ટ્સ ફોર સ્ટેબિલિટી સ્ટેબિલિટી મતલબ સ્થિરતા સ્થાયીતા સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ આયોનિક કમ્પાઉન્ડ ચલો 3 પોઈન્ટ જોશું આપણે 3 પોઈન્ટ્સ ફોર સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ જેમાં ફર્સ્ટ પોઈન્ટ જોશું મિત્રો કે કેટાયન એન્ડ એનાયન મિત્રો કેટાયન હોય કે એનાયન આપણે જોઈ તો શકતા નથી બરોબર તો ખાસ લક્ષ્ય મિત્રો કે કેટાયન એન્ડ એનાયન કેટાયન એન્ડ એનાયન કેટાયન એન્ડ એનાયન અઝ્યુમ ટુ બી
assume to be spherical in shape. खास मित्रों cation and anion assume to be spherical, spherical in shape. स्फेरिकल इन शेप નું શું જો કરી છે મિત્રો કે એનો શેપ કેવો છે ગોળાકાર અને આપણે જનરલી એચ રીતે ડ્રો કરીએ છે તો ખાસ મિત્રો કેટાયન એન્ડ એનાયન અઝ્યુમ ટુ બી સ્ફેરિકલ ઇન શેપ એન્ડ એન્ડ મસ્ટ બી ટચિંગ ટચિંગ ટુ ઈચ અધર ટચિંગ ટુ ઈચ અધર खास मित्रों जो फर्स्ट पॉइंट शो लिखो कैटायन एंड एनायन अज्यूम टू बी स्फेरिकल इन शेप एंड मस्ट बी टचिंग टू ईच अदर એનો મતલબ કે કેટાયન એન્ડ એનાયન સ્ફેરિકલ શેપમાં છે આપણે ગોળાકાર જ ડ્રો કરીએ છીએ પણ સાથે સાથે શું છે ટચિંગ એટલે કે એકબીજાના ટચ કોન્ટેક્ટમાં છે તો મિત્રો આપણે ડ્રો કરીએ ચાલો બરોબર શું છે કેટાયન એન્ડ એનાયન અઝ્યુમ ટુ બી સ્ફેરિકલ ઇન શેપ એન્ડ મસ્ટ બી ટચિંગ ટુ ઈચ અધર તો આ રીતે હોય ને આપણે કેટાયન ડ્રો કરીએ છે કેટાયન ડ્રો કરીએ છે એને ફરતે શું કરીએ છે એનાયન ડ્રો કરીએ છે આ રીતે ખાસ મિત્રો આગળ ને એનાયન ની વચ્ચે શા માટે ગેપ રાખ્યો હતો એ તમને હવે ખ્યાલ આવશે બરોબર ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો ક્વેશ્ચન થયો હશે કે સર અહીંયા બે એનાયન ની વચ્ચે ગેપ કેમ રહે મિત્રો ખાસ આશા એવા નજીક જ હોય પણ મેં ગેપ એટલા માટે રાખ્યો છે કે આપણે બીજી કન્ડિશન પણ સ્ટેબિલિટી માટે એ જોવાની છે તો સેકન્ડ પોઈન્ટ શું થશે મિત્રો કે એનાયન એનાયન જનરલી એનાયન જનરલી વિલ નોટ બી એનાયન જનરલી વિલ નોટ બી touch touch to other anion other anion ખાસ મિત્રો સેકન્ડ પોઈન્ટ શું છે anion generally will not be touch to other anion તો મિત્રો ખાસ ફિગર દ્વારા સમજી ચલો આ શું ડ્રો કરું છું કેટાયન બરોબર આ શું ડ્રો કરું છું કેટાયન હવે એની ફરતે કેટાયન ફરતે શું ગોઠવ્યો એનાયન જે જનરલી આપણે ફર્સ્ટ પોઈન્ટમાં વાત કરી મિત્રો ખાસ થ્રી કન્ડિશન જોઈશું ફર્સ્ટ આપણે જોઈ સેકન્ડ ની વાત કરીએ છે કેટાયન જે છે કેટાયન એની ફરતે શું ગોઠવ્યો છે એનાયન એટલે કે આ રીતે આ 1 2 3 ને 4 મિત્રો ખાસ હું ગેપ રાખું છું એ તમને ખ્યાલ આવશે શા માટે ગેપ રાખું છું હવે જો મિત્રો ખાસ જો એનાયન ખાસવા માની લો કે એકબીજાની નજીક જ હશે પણ જો એનાયન એકબીજાની ખૂબ જ નજીક હોય તો શું થાય મિત્રો કેટાયન પ્રત્યે તો એનાયન એટ્રેક્શન ધરાવે છે એ જ આપણે અહીંયા જોયું કે ટચિંગ ટુ ઈચ અધર તો સ્ટેબિલિટી વધારે પણ ખાસ મિત્રો જો આ એનાયન એટલે કે એક એનાયન નું ઇલેક્ટ્રોન ક્લાઉડ એક એનાયન નું ઇલેક્ટ્રોન ક્લાઉડ એ બીજા એનાયન ના ઇલેક્ટ્રોન ક્લાઉડ સાથે શું કરશે મિત્રો રિપલ્શન રિપલ્શન કરશે ખાસ સમજો મિત્રો શું લખ્યું છે જો એનાયન નજીક નજીક જ હોય ખાસ સાહેબ પણ ખાસ મિત્રો મેં ગેપ એટલા માટે વધારે લખ્યો છે જેથી તમને ખ્યાલ આવે શું કહેવા માંગે છે મિત્રો કે જે કેટાયન ફરતે એનાયન ગોઠવાયેલા છે એકબીજાની ખાસ સાહેબ નજીક જ હશે પણ શું થાય કે ખૂબ જ નજીક હોય અથવા ટચ હોય બરોબર ટચ હોય તો શું પ્રોબ્લેમ થાય તો ખાસ મિત્રો જો એક એનાયન નો ઇલેક્ટ્રોન ક્લાઉડ એ બીજા એનાયન ના ઇલેક્ટ્રોન ક્લાઉડ પ્રત્યે શું કરશે રિપલ્શન દર્શાવશે રિપલ્શન દર્શાવે તો મિત્રો શું થશે પોટેન્શિયલ એનર્જી રિપલ્શન દર્શાવે તો મિત્રો પોટેન્શિયલ એનર્જી ની વાત કરીએ હવે ખાસ રિપલ્શન દર્શાવે તો પોટેન્શિયલ એનર્જી કેવી થશે ઇન્ક્રીઝ અથવા હાઈ તો હવે જો પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થાય તો સ્ટેબિલિટી સ્ટેબિલિટી ડિક્રીઝ થાય બરોબર પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થાય તો સ્ટેબિલિટી સ્ટેબિલિટી કેવી થશે લો અથવા એવું પણ કહી શકે કે અનસ્ટેબિલિટી સ્ટેબિલિટી કેવી થશે વધશે ખાસ મિત્રો આ પોઈન્ટ ફરી એકવાર સમજીએ
શું લખ્યું છે કે એનાયન જનરલી વિલ નોટ બી ટચ ટુ અધર એનાયન તો શા માટે એકબીજાના ટચિંગમાં ના હોય તો જો ખાસ મિત્રો જો એકબીજાના કોન્ટેક્ટમાં હોય ખાસ એવા નજીક હોય અથવા ટચ હોય તો શું પ્રોબ્લેમ થાય તો એક એનાયનનું ઇલેક્ટ્રોન ક્લાઉડ બીજા એનાયનના ઇલેક્ટ્રોન ક્લાઉડ પ્રત્યે શું કરશે રિપલ્શન દર્શાવશે રિપલ્શન દર્શાવે એનો મતલબ શું થશે મિત્રો પોટેન્શિયલ એનર્જી હાઈ થશે હવે પોટેન્શિયલ એનર્જી હાઈ થાય તો સ્ટેબિલિટી ઘટે એનો મતલબ અનસ્ટેબિલિટી વધશે તો મિત્રો આ થયો સેકન્ડ પોઈન્ટ ત્યારબાદ મિત્રો જોઈએ થર્ડ પોઈન્ટની વાત કરીએ થર્ડ પોઈન્ટની વાત કરીએ તો થર્ડ પોઈન્ટમાં શું થશે મિત્રો કેટાયન 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 સરાઉન્ડ કેટાયન સરાઉન્ડ બાય મેક્સિમમ નંબર ઓફ એનાયન મેક્સિમમ નંબર ઓફ મેક્સિમમ નંબર ઓફ એનાયન ખાસ મિત્રો સમજો શું લખ્યું છે કેટાયન સરાઉન્ડ બાય મેક્સિમમ નંબર ઓફ એનાયન મતલબ એનાયન ની સંખ્યા કેવી હોય વધારે તો ખાસ મિત્રો સમજજો કે જો મારે કેટાયન ની સ્ટેબિલિટી વધારે જોઈએ કેટાયન ની સ્ટેબિલિટી સ્ટેબિલિટી હાઈ જોઈએ તો એનો મતલબ શું થશે એની ફરતે ગોઠવાયેલ એનાયન ની સંખ્યા પણ કેવી થશે વધારે તો મિત્રો જો કેટાયન ની સ્ટેબિલિટી વધારે ક્યારે થાય જ્યારે પોટેન્શિયલ એનર્જી લો થશે ખાસ મિત્રો કેટાયન ની સ્ટેબિલિટી ક્યારે વધારે થાય જ્યારે પોટેન્શિયલ એનર્જી લો થશે એનો મતલબ મિત્રો કે કેટાયન સરાઉન્ડ બાય મેક્સિમમ નંબર ઓફ એનાયન તો આ જે કેટાયન ની વાત કરી એની ફરતે મેક્સિમમ નંબર ઓફ એનાયન હોવા જોઈએ તો મિત્રો ત્રણ કન્ડિશન થઈ ફર્સ્ટ થઈ કેટાયન એન્ડ એનાયન અઝ્યુમ ટુ બી સ્ફેરિકલ ઇન શેપ એન્ડ મસ્ટ બી ટચિંગ ટુ ઈચ અધર એનો મતલબ કે કેટાયન અને એનાયન સ્ફેરિકલ શેપમાં એટલે કે ગોળાકાર શેપમાં આપણે માનીએ છીએ બરોબર આ મિત્રો માનવાનું છે એટમ કેટાયન કે એનાયન હોય આપણે જોઈ શકતા નથી અને કેવું છે એકબીજાની ટચિંગમાં કોન્ટેક્ટમાં એનો મતલબ પોઝિટિવ અને નેગેટિવ અને એકબીજાની પ્રત્યે એટ્રેક્શન જ દર્શાવે ને તો આ થયો ફર્સ્ટ પોઈન્ટ સેકન્ડ પોઈન્ટ શું છે એનાયન જનરલી વિલ નોટ બી ટચ ટુ અધર એનાયન તો શા માટે એકબીજાના ટચમાં નથી તો એ પણ આપણે સમજ્યા કે જો આમે શું ડ્રો કર્યું છે એકબીજાની વચ્ચે ગેપ રાખ્યો છે જેથી તમને ખ્યાલ આવે કે એકબીજાના ટચિંગમાં નથી પણ જો ટચિંગમાં હોય અથવા આપણે કોઈ છે ખાસ એવા નજીક હોય તો શું થશે એક એનાયન નું ઇલેક્ટ્રોન ક્લાઉડ બીજા એનાયન ઇલેક્ટ્રોન ક્લાઉડ સાથે શું કરશે રિપલ્શન દર્શાવે સેમ ચાર્જ હોય તો રિપલ્શન જ કરે તો પોટેન્શિયલ એનર્જી કેવી થશે હાઈ તો સ્ટેબિલિટી લો અથવા એવું કહી શકાય અનસ્ટેબિલિટી હાઈ થશે થર્ડ શું જોયું તો કે કેટાયન સરાઉન્ડ બાય મેક્સિમમ નંબર ઓફ એનાયન તો એની સ્ટેબિલિટી વધારે તો કેટાયન ની સ્ટેબિલિટી વધારે ક્યારે થાય જ્યારે પોટેન્શિયલ એનર્જી કેવી છે લો તો મિત્રો આ થે ત્રણ કન્ડિશન સ્ક્રીનશોટ લો ફટાફટ ત્યારબાદ આપણે જોઈએ તો મિત્રો ત્રણ કન્ડિશન ની વાત કરી સ્ટેબિલિટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ હવે જોઈએ મિત્રો જો બે શબ્દ બે વર્ડ લખું છું એક એનાયન અને એક લખું છું કેટાયન તો મિત્રો વાત આપણે અહીંયા કરવાની છે પેકિંગ ની એનાયન એન્ડ કેટાયન બે વસ્તુ છે તો મિત્રો જો આપણે આગળ જસ્ટ હમણાં જોઈ ચૂક્યા શું કે રેડિયસ ઓફ એનાયન ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન રેડિયસ ઓફ કેટાયન મતલબ કે કેટાયન ની જે રેડિયસ છે એના કરતા એનાયન ની રેડિયસ ખાસી એવી વધારે છે ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન તો ખાસ મિત્રો મગજમાં ક્લિયર રાખવું કે જેની સાઇઝ વધારે હશે એ શું કરશે પેકિંગ બનાવશે જેની સાઇઝ વધારે એ શું કરશે પેકિંગ બનાવશે પેકિંગમાં એફસીસી પણ હોઈ શકે ફેસ સેન્ટર બીસીસી બોડી સેન્ટર હોઈ શકે એચસીપી હેક્ઝાગોનલ પણ હોઈ શકે વગેરે અને જેની સાઇઝ નાની હશે એ મિત્રો ક્યાં ગોઠવાશે વોઇડ્સ અથવા ગેપ અથવા કહી શકે એમ્પ્ટી સ્પેસ ખાલી જગ્યા તો ખાસ સમજો મિત્રો જેની સાઇઝ વધારે હશે અથવા આપણે અહીંયા પણ લખી દઈએ કે જેની સાઇઝ વધારે હશે એ શું કરશે પેકિંગ બનાવશે જેની સાઇઝ નાની હશે અથવા સ્મોલ હશે ક્યાં ગોઠવાશે વોઇડ્સ છિદ્રમાં તો મિત્રો ખાસ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ચલો તમને કોઈ તમારા મમ્મી દ્વારા એક બોક્સ આપવામાં આવે છે એક બોક્સ આપવામાં આવે છે અને તમને એવું કહેવામાં આવે છે બે વસ્તુ તમને આપે છે બે વસ્તુને તમારે ગોઠવવાની છે બે વસ્તુ કઈ છે
एक छे ओरेंज, एक तमने આપવામાં આવે છે ઓરેન્જ નારંગી અને બીજું આપવામાં આવે છે ગ્રેપ્સ અથવા દ્રાક્ષ. બે વસ્તુ મિત્રો આપવામાં આવે છે, એક આપવામાં આવે છે ઓરેન્જ અને બીજું આપવામાં આવે છે દ્રાક્ષ. અને તમને એવું કહેવામાં આવે છે તમારા બંને વસ્તુને આ બોક્સની અંદર ગોઠવવાની છે, બરોબર. એવી રીતે ગોઠવવાની છે કે એમાં ખાલી સ્પેસ પણ ઓછી રહેવી જોઈએ, એટલે કે સારી રીતે પેકિંગ થયેલું હોવું જોઈએ. તો તમે શું કરશો, પહેલા દ્રાક્ષ ને ઉમેરશો કે ઓરેન્જ ને ઉમેરશો? કોને ગોઠવશો પહેલા, દ્રાક્ષ કે ઓરેન્જ? જનરલી સીધી વસ્તુ છે મિત્રો, પહેલા કોને ગોઠવશો? ઓરેન્જ. કેમ કે આપણે શું વાત કરી કે જેની સાઈઝ વધારે છે પેકિંગ બનાવશે, અને જેની સાઈઝ ઓછી છે ક્યાં ગોઠવશે? વોઇડ્સ, એટલે કે છિદ્ર, ખાલી જગ્યામાં. તો ખાસ મિત્રો જો આપણે ગોઠવણી કરીએ, મોટી સાઈઝ એટલે કે ઓરેન્જ જે છે એને ગોઠવેલા એક બે ત્રણ, બરોબર. આ રીતે હજી આગળ લઈ લઈએ, ચલો ચાર, બરોબર. તો જો આપણે શું કહીએ છીએ, ઓરેન્જ ને ગોઠવીએ છીએ, એ જ રીતે સેમ એની નીચે બીજે હરો કરશું ઓરેન્જ ની, તો એક, બરોબર. આ બે, એ જ રીતે ત્રણ, ચાર, બરોબર. આ રીતે એની જ રીતે ત્રીજી હરો કરશું, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. હવે જો તમે ઓરેન્જ ગોઠવી દીધી, પણ જો વચ્ચે સ્પેસ ખાલી રહી છે, જેને આપણે કહીએ છીએ વોઇડ્સ, જેના વિશે પણ આપણે એક લેક્ચર અપલોડ કરી ચૂક્યા છે. આ બધું શું છે મિત્રો? વોઇડ્સ, ખાલી જગ્યા અથવા કહીએ ગેપ, બરોબર. તો આ બધી જગ્યા હવે કોણ ગોઠવાશે? દ્રાક્ષ. ખાસ મિત્રો સમજો, જેની સાઈઝ વધારે એ ક્યાં ગોઠવાશે? પેકિંગ બનાવશે. જેની સાઈઝ નાની એટલે કે કેટાયન વોઇડ્સ કરશે, ખાસ મિત્રો સમજો, એનાયન પેકિંગ બનાવશે, એન્ડ કેટાયન વોઇડ્સ એટલે કે ગેપમાં ગોઠવાશે, બરોબર. તો ત્રણ કન્ડિશનની વાત કરી. ફર્સ્ટ કન્ડિશન કઈ વાત કરી? કે કેટાયન એન્ડ એનાયન સ્ફેરિકલ ઇન શેપ એન્ડ મસ્ટ બી ટચિંગ ટુ ઈચ અધર, એટલે કે એકબીજા સાથે ટચિંગમાં ગોઠવાયેલા હોય અને સ્ફેરિકલ શેપમાં હોય. સેકન્ડ કન્ડિશન કઈ આપણે વાત કરી? કે એનાયન વિલ નોટ બી ટચ ટુ અધર એનાયન. કેમ કે ઇલેક્ટ્રોન ક્લાઉડ ના લીધે રિપલ્શન થશે, પોટેન્શિયલ એનર્જી હાઈ થશે, તો સ્ટેબિલિટી ડાઉન થશે. થર્ડ પોઈન્ટ શું જોયું મિત્રો? કે જે કેટાયન છે સરાઉન્ડ બાય મેક્સિમમ નંબર ઓફ એનાયન, એનો મતલબ મિત્રો શું થશે? કે પોટેન્શિયલ એનર્જી લો થશે. હવે જો મારે સ્ટેબિલિટી વધારે જોઈએ, તો એનો મતલબ શું થશે? કેટાયન ની ફરતે એનાયન જે ગોઠવાયેલા છે એની સંખ્યા પણ વધારે જોઈએ, તો સ્ટેબિલિટી કેવી થશે? હાઈ. તો મિત્રો ત્રણ કન્ડિશન ની વાત કરી, ત્યારબાદ આપણે એનાયન એન્ડ કેટાયન ની વાત કરી. હવે ત્યારબાદ મિત્રો જો ખાસ આપણે એક વસ્તુ આગળ જે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ માં લખેલી, શું કે રેડિયસ ઓફ કેટાયન વધારે તો રેડિયસ રેશિયો પણ વધારે. તો મિત્રો ખાસ, જો કેટાયન ની સાઈઝ નાની છે, એનાયન ની સાઈઝ વધારે છે, તો હવે આપણે શું જોઈશું? કે એનાયન ની સાઈઝ ને ફિક્સ રાખીશું. મિત્રો શું કરશું? કે એનાયન ની જે સાઈઝ છે, એનાયન ની સાઈઝ કેવી છે વધારે, એને શું કરશું? ફિક્સ રાખીશું. અને જે બીજું છે કેટાયન ની સાઈઝ, કેટાયન ની સાઈઝ જે છે એને મિત્રો ચેન્જ કરીશું, તો જોઈશું શું ડિફરન્સ આવે છે. ખાસ મિત્રો સમજો, એનાયન ની સાઈઝ ને ફિક્સ રાખીશું અને કેટાયન ની સાઈઝ ને ચેન્જ કરીશું, તો શું ડિફરન્સ આવે છે એની વાત કરીએ. ચલો ફર્સ્ટ લઈએ કે જો હું કેટાયન ની સાઈઝ નાની લઉં, મિત્રો ખાસ સમજો, જો કેટાયન ની સાઈઝ નાની લઈએ, ફર્સ્ટ કેસ લઈએ કે ચલો કેટાયન ની જે સાઈઝ છે, કેટાયન ની સાઈઝ, બરોબર, સાઈઝ ઓફ કેટાયન નાની હશે એટલે કે સ્મોલ હશે, ઓછી હશે, તો શું ચેન્જ થશે? રેડિયસ રેશિયો પણ લો થશે. હવે મિત્રો રેડિયસ રેશિયો લો થશે, મતલબ પોટેન્શિયલ એનર્જી ની વાત કરીએ, પોટેન્શિયલ એનર્જી પણ કેવી થશે? હાઈ. પોટેન્શિયલ એનર્જી કેવી થશે? હાઈ. તો સ્ટેબિલિટી ની વાત કરીએ, સ્ટેબિલિટી કેવી થશે? ઓછી. ખાસ મિત્રો સમજો, ફર્સ્ટ કેસ શું લીધો? કેટાયન ની સાઈઝ જો નાની હશે તો રેડિયસ રેશિયો પણ નાનો હશે, કારણ કે એકબીજાના પ્રોપોર્શનાલિટીમાં છે. પોટેન્શિયલ એનર્જી કેવી થશે? હાઈ. અને સ્ટેબિલિટી લો.
કુંતક ફિગર દ્વારા જોઈએ કઈ રીતે કે હું લઉં છું ચલો એક આ પોઈન્ટ જે લઉં છું કેટાયન કેટાયન પોઈન્ટ લઉં છું અને એની ફરતે ગોઠવીએ છે મિત્રો એનાયન તો જોયું ખાસ આ એક એનાયન આ બીજો એનાયન એટલે કે એક અને એક બે એનાયન ગોઠવાયા છે તાને શું થશે લિનિયર લિનિયર થશે હવે ત્યારબાદ જો હું શું ચેન્જ કરું છું આની ફરતે એનાયન વધારે ગોઠવું છું તો ફરીથી એકવાર લઈ લઈએ આપણે કેટાયન બરોબર કેટાયન હવે હું એની ફરતે એનાયન જો અહીંયા કેટલા છે બે તો હવે અહીંયા ગોઠવું છું ત્રણ ચલો એક બે અને ત્રણ ખાસ મિત્રો જો ટચ કરેલા નથી પણ ખાસા એવા નજીક છે તો મિત્રો જો અહીંયા શું છે બે એટમ ગોઠવાય બે એનાયન ગોઠવાયા છે અહીંયા કેટલા છે ત્રણ તો જો ખાસ શું થશે ત્રણ એટમ ગોઠવાયા છે મતલબ ઇલેક્ટ્રોન ક્લાઉડ રિપલ્શન દર્શાવશે શું લખશો આપણે રિપલ્શન દર્શાવશે રિપલ્શન દર્શાવે એનો મતલબ શું થશે પોટેન્શિયલ એનર્જી હાઈ થશે પોટેન્શિયલ એનર્જી હાઈ થશે એનો મતલબ સ્ટેબિલિટી લો થશે જે આપણે જસ્ટ વાત કરી ચૂક્યા આગળ ખાસ મિત્રો જો શું થશે એકબીજાના ટચમાં નથી પણ ખાસ એવા કોન્ટેક્ટમાં છે તો શું થશે રિપલ્શન કરશે મતલબ પોટેન્શિયલ એનર્જી હાઈ થશે અને સ્ટેબિલિટી લો થશે હવે મિત્રો સેકન્ડ કેસ લઈએ છીએ શું ચેન્જ કરીએ છીએ જો સેકન્ડ કેસમાં શું કરીશ કેટાયનની સાઈઝને થોડીક મોટી લઈશ મતલબ વધારે લઈશ સાઈઝનો મતલબ મિત્રો સમજો રેડિયસ સાઈઝનો મતલબ શું કરશું રેડિયસ ચાલો તો કેટાયનની સાઈઝ કેટાયનની સાઈઝ શું કરું છું મિત્રો કેટાયનની સાઈઝ જે ઉપર અહીંયા લીધેલી હતી એના કરતા વધારે લઉં છું અથવા કહી શકે કે કેટાયનની રેડિયસ વધારે છે તો શું થશે તો કેટાયનની રેડિયસ વધારે હશે તો શું થશે રેડિયસ રેશિયો પણ વધશે રેડિયસ રેશિયો ઇન્ક્રીઝ થશે મિત્રો આગળ જો રેડિયસ રેશિયો ઇન્ક્રીઝ થશે એનો મતલબ કે પોટેન્શિયલ એનર્જી લો થશે રેડિયસ રેશિયો ઇન્ક્રીઝ થશે એનો મતલબ પોટેન્શિયલ એનર્જી કેવી થશે લો મતલબ સ્ટેબિલિટી કેવી થશે હાઈ સ્ટેબિલિટી કેવી થશે હાઈ ફિગર દ્વારા સમજીએ મિત્રો શું લીધું છે કેટાયનની સાઈઝ હું મોટી લઉં છું કેટાયનની સાઈઝ વધારે લઉં છું તો ફરતે ગોઠવાયેલા એનાયન પણ જો મિત્રો ખાસ આ એક એનાયન આ સેકન્ડ એનાયન થર્ડ એનાયન ફોર્થ એનાયન ફાઇવ એનાયન ખાસ મિત્રો સમજો એકબીજાની નજીક છે પણ ટચ નથી ખાસ મિત્રો શું લખું છું એકબીજાની નજીક છે પણ ટચ નથી તો મિત્રો આને શું કહેવાશે ક્રિટિકલ કન્ડિશન ક્રિટિકલ કન્ડિશન ખાસ મિત્રો ફરીથી એકવાર સમજી લઈએ શું કર્યું આપણે એનાયનની સાઈઝને ફિક્સ રાખી અને કેટાયનની સાઈઝ વેરી કરીએ છીએ એટલે કે ચેન્જ કરીએ છીએ ફર્સ્ટ શું જો કેટાયનની સાઈઝ ઓછી હશે તો રેડિયસ રેશિયો પણ કેવો થશે ઓછો કારણ કે એકબીજાના પ્રોપોર્શનાલિટીમાં છે તો પોટેન્શિયલ એનર્જી હાઈ થશે અને સ્ટેબિલિટી લો થશે કારણ કે જો આપણે દોરું કે અહીંયા એટમ છે ભરતે બે એનાયન છે લિનિયર હવે હું ત્રણ ત્યાં ગોઠવું તો શું થશે એકબીજાની નજીક નજીક આવશે અથવા ટચ કરશે તો શું થશે રિપલ્શન પોટેન્શિયલ એનર્જી હાઈ સ્ટેબિલિટી લો સેકન્ડ કેસ શું લીધો કે કેટાયનની સાઈઝ હાઈ લઈએ તો રેડિયસ રેશિયો પણ હાઈ થશે કારણ કે એકબીજાના પ્રોપોર્શનાલિટીમાં પોટેન્શિયલ એનર્જી કેવી થશે લો અને સ્ટેબિલિટી હાઈ થશે તો મિત્રો આ જો ખાસ શું છે એકબીજાની નજીક ગોઠવાયેલા છે પણ ટચ કરેલ નથી ખાસ મિત્રો શું લખશો નોટ ટચ ખાસ સમજો મિત્રો એનાયન નોટ ટચ એટલે કે ટચિંગ કરેલ નથી બરોબર તો આને કહેવાશે મિત્રો ક્રિટિકલ કન્ડિશન એનો મતલબ શું થયો કે મિત્રો કેટાયનની સાઈઝ ખાસ સમજો મિત્રો કેટાયનની સાઈઝ અથવા સાઈઝ ઓફ કેટાયન વધારે હશે તો એની ફરતે ગોઠવાયેલા એનાયનની સંખ્યા પણ કેવી થશે વધારે અને સ્ટેબિલિટીની વાત કરીએ સ્ટેબિલિટી પણ કેવી થશે મિત્રો હાઈ તો આ વાત થઈ મિત્રો એનાયન કેટાયન પેકિંગ બના એનાયન પેકિંગ બનાવે કેટાયન ઓર્ડિસમાં ગોઠવાય એક્ઝામ્પલ દ્વારા પણ સમજ્યો ઓરેન્જ એન્ડ ગ્રેપ્સ ત્યારબાદ મિત્રો વાત કરી આપણે સાઈઝ પર કઈ રીતે ડિપેન્ડ છે બરાબર સ્ક્રીનશોટ લઈઓ ફટાફટ ત્યારબાદ આગળ જોઈએ મિત્રો હવે વાત કરીએ કેલ્ક્યુલેશન
વાત કરશું મિત્રો કેલ્ક્યુલેશન ની વાત તો કેલ્ક્યુલેશન ની વાત કરીએ તો મિત્રો પહેલા સમજીએ કેટાયન અને એનાયન ની રેડિયસ વિશે તો ખાસ સમજો મિત્રો આ ભાગ બરોબર જે હું ડ્રો કરું છું આ સેન્ટર આ શું છે કેટાયન બરોબર કેટાયન પાની રેડિયસ બરોબર રેડિયસ અને બીજું લખું છું એનાયન તો હવે સિમ્પલ હું બંનેને અલગ કરવા માટે હવે આપણે ખ્યાલ છે કેટાયન ની રેડિયસ કેવી હોય નાની એનાયન ની રેડિયસ કેવી હોય મોટી બરોબર આ એન સેન્ટર થશે હવે જો ત્યારબાદ કેટાયન ની રેડિયસ ને આપણે કહીશું સ્મોલ r કેટાયન ની રેડિયસ ને કહીશું સ્મોલ r અને એનાયન ની જે રેડિયસ છે એને કહીશું કેપિટલ r તો ખાસ સમજો મિત્રો આ શું છે કેટાયન અને આ શું છે એનાયન હવે મિત્રો આગળ વાત કરીએ ચલો હું કોઈ કેટાયન લઉં છું સમજો મિત્રો ખાસ આ એક કેટાયન છે કેટાયન ની ફરતે શું ગોઠવેલ હોય એનાયન કેટાયન ની ફરતે શું ગોઠવેલ હોય એનાયન તો એક એ જ રીતે આ બે એ જ રીતે આ ત્રણ ત્રણેયના સેન્ટર 1 આ 2 આ 3 શું છે મિત્રો કેટાયન ની ફરતે એનાયન ગોઠવેલા છે તો મિત્રો આ જે કેટાયન છે કેટાયન એટલે કે વોઇડ્સ એને શું કહેવાશે મિત્રો ટ્રાયએંગ્યુલર વોઇડ્સ ટ્રાયએંગ્યુલર વોઇડ્સ કહેવાશે ટ્રાયએંગ્યુલર વોઇડ્સ હવે મિત્રો આગળ ખાસ સમજો શું કરશું જો અહીંયા આ સેન્ટર શું છે એનાયન નું સેન્ટર આ પણ એનાયન આ પણ એનાયન ત્રણ એનાયન છે હું ત્રણેયને જોઈન્ટ કરું છું આ 1 2 અને આ 3 બરોબર શું કર્યું મેં ત્રણેય એનાયનના સેન્ટરને જોઈન્ટ કર્યા છે હવે મિત્રો સરળ સમજી શકાય ને શું કે આ શું છે કેટાયન એટલે કેટાયનના સેન્ટરથી લઈ અને અહીંયા સુધીનો ભાગ કેટાયનના સેન્ટરથી લઈ અહીંયા સુધીનો ભાગ શું થશે સ્મોલ r ત્યારબાદ અહીંયાથી લઈ અને આ એનાયનના સેન્ટર સુધીનો ભાગ એનાયનના સેન્ટર સુધીનો ભાગ શું થશે કેપિટલ r તો મિત્રો બંનેને સેપરેટ ડ્રો કરીએ ચાલો આ શું કરું છું કેટાયન માટે પહેલા આ કેટાયન તો કેટાયન ની રેડિયસ શું થાય છે સ્મોલ r ત્યારબાદ શું છે એનાયન ની રેડિયસ એટલે અહીંયાથી લઈ અહીંયા સુધીનો ભાગ તો હું અલગ પેનથી ડ્રો કરું છું ચાલો આ ભાગ જે શું છે એનાયન ની રેડિયસ કઈ છે કેપિટલ r તો બંનેની મારે ટોટલ રેડિયસ લખવી હોય મિત્રો કે કેટાયનના સેન્ટર થી લઈ એનાયનના સેન્ટર સુધી તો શું લખાશે કેપિટલ r + સ્મોલ r કેપિટલ r + સ્મોલ r ત્યારબાદ તો જો બેઝ બેઝ જે નીચે બરોબર આ શું છે બેઝ જે શું થશે કેપિટલ r અને અહીંયાથી શું ડ્રો કરશું પરપેન્ડિક્યુલર હવે મિત્રો ખાસ સમજો શું કર્યું પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું તો જો આ ભાગ બરોબર આ ભાગ આ સેન્ટર થી લઈ અહીંયા સુધીનો ભાગ આખો એંગલ કેટલો થશે 60 આખો એંગલ કેટલો થશે 60 તો અહીંયા થી લઈ અહીંયા સુધીનો ભાગ આખો એંગલ કેટલો થશે 60 તો અહીંયા થી લઈ અને અહીંયા સુધીનો ભાગ એટલે કે અહીંયા થી લઈ અહીંયા સુધીનો હાફ ભાગ કેટલો થશે 30 ડિગ્રી ચલો અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો છે આ એંગલ કેટલો થશે 90 ડિગ્રી તો હવે મિત્રો ખાસ સમજીએ શું થયું ફરીથી એકવાર સમજી લઈએ આ કેટાયન ફરતે એનાયન સરાઉન્ડિંગ કરે છે બરોબર આપણે દરેકના સેન્ટરને જોઈન્ટ કરી લાગ આપણે આવી વસ્તુ મળી જેને સેપરેટ ડ્રો કરી લાગ શું ખબર પડે છે અહીંયા 30 ડિગ્રી છે એંગલ આ પરપેન્ડિક્યુલર સાથે 90 ડિગ્રીનો એંગલ છે હવે ત્યારબાદ જોઈએ મિત્રો ખાસ શું કહીએ છે ખાસ સમજો મિત્રો બરોબર શું કહેવાશે અને બેઝના છેદમાં હાઇપોટેન્ડન્સ હાઇપોટેન્ડન્સ નો મતલબ મિત્રો શું થશે કર્ણ બરોબર બેઝ એટલે શું આ બાજુ બેઝ એટલે આ બાજુ ના છેદમાં કર્ણ બરાબર ખાસ મિત્રો સમજો કોસ 30 બરોબર મેથ્સ વાળાને તો જનરલી ખ્યાલ જ હશે બાયોલોજી વાળા સ્ટુડન્ટ ધ્યાન આપે શું થશે મિત્રો જો બેઝ એટલે કે બાજુ આ ભાગ ના છેદમાં હાઇપોટેન્ડન્સ એટલે કે કર્ણ બરાબર શું થશે cos 30
બરોબર તો હવે હું લખી શકાય કે ચાલો આ શું છે બેઝ આર બેઝ શું છે આર ડિવાઇડેડ બાય કર્ણ શું છે કર્ણ હાયપોટેન્ડન્સ આર પ્લસ આર is equal to cos 30 અને cos 30 ની વેલ્યુ મિત્રો કેટલી થશે √3/2 હવે આગળ જો મિત્રો ખાસ સમજો શું કરું છું r plus r જે છે એને આ સાઈડ જવા દઉં છું તો આવું કઈક થશે બરોબર શું કરું છું r plus r ને આ સાઈડ જવા દઉં છું તો શું થશે r r is equal to √3/2 r plus r થશે ને મિત્રો ખાસ જો શું થશે √3/2 r plus r હવે શું કરી છે ફરીથી હું થોડું કન્વર્ઝન એક્સ્ટ્રા કરું છું શું થશે બરોબર આને અંદર ગુણીને પણ કરી શકાય અથવા આ રીતે પણ કરી શકાય હું આને ઉપર લઈ જઉં તો શું થશે 2r/√3 શું કર્યું આ 2 ને ઉપર લઈ ગયો √3 નીચે લઈ ગયો √2r/√3 is equal to શું થશે r plus r હવે જો હું r ને પણ બરાબરની આ સાઈડ લઈ જાઉં છું તો શું થશે મિત્રો એક સ્ટેપ વધારે કરવું પડશે પણ ખાસ બાયોલોજી સ્ટુડન્ટને ખ્યાલ આવશે બરોબર મેથ્સ વાળા તો ડાયરેક્ટ પણ કરી શકે બરોબર પ્રેક્ટિસ હોય તો ચાલો તો શું લખશું રૂટ બરોબર સોરી 2r/√3 એટલે લખશું √2/3r આ r ને ક્યાં જવા દઈશું બરાબરની આ સાઈડ તો શું લખશું -r is equal to r મિત્રો ખાસ સમજો શું તો પહેલા r is equal કયાથી સમજી લઈએ શું છે બેઝ r બરોબર એટલે કે આ પોઈન્ટ થી લઈ અને આ પોઈન્ટ એટલે કે બંનેના સેન્ટર સુધી બેઝ r ડિવાઇડેડ બાય કર્ણ r + r બરાબર cos 30 અને cos 30 ની વેલ્યુ કેટલી થશે √3/2 હવે ત્યારબાદ જો મિત્રો શું કર્યું મેં આ r + જે r છે ને ક્યાં લઈ ગયો આ સાઈડ તો શું કર્યું r is equal to √3/2 r + r હવે પાછો શું કર્યું મિત્રો જો r ને આ સાઈડ લઈ જાઉં છું તો શું થશે 2r/√3 √3 નીચે 2 ઉપર તો શું થશે r + r હવે પાછું મેં શું કર્યું જો r જે હતો એને પણ બરાબરની આ સાઈડ લઈ જાઉં તો ખાસ એક સ્ટેપ વધારે થશે પણ ક્લિયર થશે તમને હવે શું થશે આમાંથી શું થશે જો શું કોમન નીકળશે r કોમન નીકળશે તો શું કરું છું r શું વધશે જો r બંનેમાં છે ને તો r કોમન નીકળશે શું વધશે અહીંયા 2/√3-1/r હજે કશું કહી છે મિત્રો ખાસ મેં કીધું એક સ્ટેપ વધારે થશે પણ ક્લિયર થશે સમજાશે દરેક સ્ટુડન્ટને ચાલો શું થશે હું r ને પણ નીચે જવા દઉં છું ખાસ મિત્રો હું એરા ડ્રો કરી દઉં ખ્યાલ આવે શું કર્યું 2 ને ઉપર લઈ ગયો √3 ને નીચે જવા દીધું ત્યારબાદ શું કર્યું આ r ને આ સાઈડ લઈ જવાનું છે આપણે એટલે જો r 2r/√3-r = r પછી શું કર્યું બંનેમાં r r છે તો r કોમન કાઢો એટલે શું લીધું √2/√3-1 હવે પાછું શું કરું છું આ r ને નીચે લઈ જઉં છું તો શું થશે ખાસ સમજો મિત્રો શું થશે 2/√3-1 = r/r તો મિત્રો જો આપણે રેડિયસ રેશિયો મળી જશે ખાસ સમજો મિત્રો રેડિયસ રેશિયો શું થશે કેટાયન રેડિયસ r ડિવાઇડેડ બાય એનાયન રેડિયસ r તો આ શું થયું રેડિયસ રેશિયો ચાલો હજી સદરૂપ આપણે શું થશે અહીંયા 2 આ ઉપર જશે -√3/√3 is equal to r/r બરોબર ચલો √3 ની કિંમત મિત્રો કેટલી થશે નિયર અબાઉટ 1.7320 આસપાસ બરોબર કેલ્ક્યુલેશન કરી જો મિત્રો √3 કેટલું થશે 1.73 તો મને આ આખો રેશિયો r બાય આપણે લખી પણ દઈએ ચાલો બરોબર શું થશે 2-√3 એટલે 1.73 ડિવાઇડેડ બાય √3 એટલે 1.73 is equal to r/R તો મિત્રો આપણને શું મળશે આની વેલ્યુ રેડિયસ રેશિયો r/R is equal to near about 0.155 0.155 અથવા 156 આપણે શું લઈશું 0.155 તો મિત્રો આપણને શું મળ્યો રેડિયસ રેશિયો કેટલો મળ્યો 0.155 કોના માટે તો જો ખાસ ટ્રાયએન્ગ્યુલર વોઇડ્સ માટે આપણે કેલ્ક્યુલેશન કરી
तो मित्रों खास समझो, क्रिटिकल कंडीशन बाद अथवा क्रिटिकल सिचुएशन बाद शू थशे, क्रिटिकल क्रिटिकल सिचुएशन सिचुएशन बाद शू थशे, त्रण कंडीशन फुलफिल थशे। शू लखू छू, थ्री कंडीशन फुलफिल थशे, फुलफिल थशे बरोबर। कई त्रण कंडीशन मित्रों, तो आपने आगळ वात करी चुक्या, कई के केटायन एंड एनायन स्फेरिकल इन शेप मस्ट बी टचिंग टू ईच अदर, सेकंड एनायन विल नॉट बी टच टू अदर एनायन, थर्ड शुं जोयुं आपणे के केटायन सराउंड बाय मैक्सिमम नंबर ऑफ एनायन, अने त्यार बाद मित्रों जो શું જોયું આખી કેલ્ક્યુલેશન અને શું મળ્યું, ક્રિટિકલ સિચ્યુએશન બાદ ત્રણેય કન્ડિશન ફુલફિલ થશે અને શું થશે, ટ્રાયએંગ્યુલર બરોબર, ટ્રાયએંગ્યુલર શું થશે, ક્રિએટ થશે મિત્રો। જો રેડિયસ રેશિયો બરોબર શું થશે, સિચ્યુએશન ક્રિએટ થશે જેના માટે બરોબર, ખાસ મિત્રો સમજો, શું થશે ક્રિટિકલ સિચ્યુએશન ત્રણેય ફુલફિલ થશે, પણ હજી એક શબ્દ મેં કીધો એ પણ લખી શકાય, શેના માટે વાત કરી, ટ્રાયએંગ્યુલર तो लक्षु ट्राइंगुलर साथे लखे पण दे मित्रों थसे, अने शू लक्षु, अने ट्राइंगुलर ट्राइंगुलर सिचुएशन अथवा कंडीशन क्रिएट थसे, क्रिएट थसे बरोबर। तो आ वात थई मित्रों कैलक्युलेशन नी, फटाफट स्क्रीनशॉट लीजो, त्यारबाद आगळ जोईए रेडी। जो ट्राइंगुलर माटे रेशियो केटलो मळे छे ए पण मित्रों समजी लेजो, ट्रायंगुलर माटे रेशियो आपणे કેટલો મળે છે, 0.155 લખી દે, રેશિયો કેટલો મળે છે, 0.155 કોના માટે, ટ્રાયએંગ્યુલર માટે। મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લો, ત્યારબાદ આગળ જોઈએ। મિત્રો શું જોયું આપણે કે r / r રેડિયસ રેશિયો 0.155 થશે, શું જોયું મિત્રો, રેડિયસ રેશિયો 0.155 થશે, ત્યારે શું થશે, ટ્રાયએંગ્યુલર ટ્રાયએંગ્યુલર સિચ્યુએશન ટ્રાયએંગ્યુલર સિચ્યુએશન ક્રિએટ થશે, ટ્રાયએંગ્યુલર સિચ્યુએશન ક્રિએટ થશે બરોબર, જેના માટે, ટ્રાયએંગ્યુલર સિચ્યુએશન ક્રિએટ થશે જેના માટે રેશિયો रेशियो કેટલો થશે, 0.155। હવે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, ખાસ સમજજો મિત્રો આગળ કે જો કેટાયન કેટાયન જે લઈએ છે એની ફરતે, કેટાયન ની ફરતે 4 એટલે કે 4 એનાયન હોય, 4 એનાયન કેટાયન ની ફરતે 4 એનાયન ગોઠવાય, चार एनायन गोठवाय तो શું થશે, ટેટ્રાહેડ્રલ ટેટ્રાહેડ્રલ। એ જ રીતે મિત્રો જો કેટાયન ની ફરતે જે આપણે આગળ જોઈ ચૂક્યા છે ટેટ્રાહેડ્રલ એન્ડ ઓક્ટાહેડ્રલ, તો જો કેટાયન ની ફરતે, કેટાયન ની ફરતે 6 એનાયન ગોઠવાય, 6 એનાયન ગોઠવાયેલ હોય તો શું થશે મિત્રો, ઓક્ટાહેડ્રલ ઓક્ટાહેડ્રલ બરોબર। હવે જો મિત્રો ત્યારબાદ આપણે લિનિયર ની વાત કરી, લિનિયર માટે, લિનિયર માટે રેડિયસ રેશિયો, લિનિયર માટે રેડિયસ રેશિયો, રેડિયસ રેશિયો શું થશે, તો ખાસ મિત્રો સમજો, લિનિયર માટે રેડિયસ રેશિયો શું થશે, 0.155 કરતા ઓછું અને 0 કરતા વધારે। તો ખાસ લિનિયર માટે રેડિયસ રેશિયોની રેન્જ પૂછે તો શું આવે, 0 કરતા વધારે અને 0.155 કરતા ઓછું, કેમ, કેમ કે 0.155 પછી તો ટ્રાયએંગ્યુલર સિચ્યુએશન ક્રિએટ થશે। તો મિત્રો ખાસ સમજીએ બરોબર, ખાસ નોટ લખો જો, ખાસ મિત્રો સમજીએ કે જનરલી जनरली 5 7 9 5 7 9 માટે
कंडीशन जे त्रण छे ये फुलफिल थती नथी। शू लखशु त्रण जे कंडीशन जे छे ए फुलफिल थती नथी, फुलफिल थती नथी। तो कोना माटे लागू पड़े छे जोई आपणे। चलो बे होय तो आपणे वात करीए लीनियर, लीनियर एटले केटला हशे बे। त्यारबाद ट्रायंगुलर जेने आपणे जस्ट वात करी ट्रायंगुलर, एना माटे मित्रो केटला हशे त्रण। त्यारबाद आपणे जो चार एनायन होय तो टेट्राहेड्रल, जेमां शुं हशे मित्रो चार एनायन। त्यारबाद मित्रो जो ऑक्टाहेड्रल, ऑक्टाहेड्रल तो जेना माटे मित्रो केटला हशे छ एनायन। खास मित्रो लीनियर मां शुं हशे बे एनायन, ट्रायंगुलर मां त्रण, टेट्राहेड्रल मां चार, ऑक्टाहेड्रल मां छ। तो मित्रो दरेक विषय दरेक माटे कैलक्युलेशन नहीं करता, आपणे शुं जोईशुं डायरेक्ट एनी रेशियो नी रेंज। रेशियो जे छे रेशियो एने शुं जोईशुं रेंज शुं छे। बराबर मित्रों खास समझी लो के शुं जोयुं के रेडियस रेशियो 0.155 बाद ट्रायंगुलर सिचुएशन क्रिएट थशे जेना माटे रेशियो 0.155 थशे। जो केटायन फरते चार एनायन हशे तो टेट्राहेड्रल सिचुएशन क्रिएट थशे, छ एनायन हशे तो ऑक्टाहेड्रल। खास मित्रों लीनियर सिचुएशन माटे रेडियस रेशियो केटलो छे 0 करता वधारे अने 0.155 करता ओछो। ત્યારબાદ શું જો નોટ કે જનરલી 5 7 9 માટે ત્રણ જે કન્ડિશન છે લખી દે, 3 જે કન્ડિશન છે ફુલફિલ થતી નથી, તો કોના માટે જોઈશું લિનિયર 2 એનાયન, ટ્રાયંગ્યુલર માં 3, ટેટ્રાહેડ્રલ માં 4, ઓક્ટાહેડ્રલ માં 6। તો એના માટે મિત્રો રેડિયસ નો રેશિયો ની જે રેન્જ છે એની વાત કરીશું। તો મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લો, ત્યારબાદ આપણે એક ટેબલ ડ્રો કરીશું, લાસ્ટ આજના લેક્ચર માટે એક ટેબલ બનાવીશું। ટેબલ टेबल बनाविशु जेना माटे मित्रों रेडियस रेशियो तमारे याद रखवा पड़से। शुं छे मित्रों रेडियस रेशियो जे छे ए याद रखवा पड़से, याद रखवा पड़से। मित्रों दरेक माटे आपणे शुं जोयुं लिनियर माटे 0 थी 0.155, ट्रायंगुलर माटे शुं जोयुं ज्यारे 0.155 जे थशे त्यारे ट्रायंगुलर सिचुएशन क्रिएट थशे। તો મિત્રો એક્ઝામમાં દરેક માટે તો તમારી પાસે ટાઈમ પણ ના હોય કેલ્ક્યુલેશન કરવા માટે, તો ખાસ મિત્રો ટેબલ એક બનાવીશું જેના માટે રેડિયસ રેશિયો તમારે યાદ રાખવા પડશે। બરાબર તો બે ભાગમાં ડિવાઈડ કરીએ, શું લખશું એક અહીંયા એનાયન ટુ કેટાયન, એનાયન ટુ કેટાયન, અને એક ભાગમાં લખશું આર બાય આર એટલે કે રેડિયસ રેશિયોની રેન્જ, રેડિયસ રેશિયોની રેન્જ શું છે। મિત્રો એકદમ ઈઝી છે, સિમ્પલ છે, બરોબર યાદ રહી શકશે। ચાલો જોઈએ ફર્સ્ટ વાત કરીએ મિત્રો કઈ લિનિયર, જે લાસ્ટ આપણે જોયું જસ્ટ હમણાં જ। ચાલો લિનિયરની વાત કરીએ, લિનિયરનો મતલબ શું મિત્રો કે કેટાયનની ફરતે કેટલા એનાયન હશે, બે ગોઠવાયેલા હશે। બરોબર લિનિયર મતલબ શું છે, બે એનાયન ગોઠવાયેલા હશે। ડ્રો કરીએ ચાલો આ રીતે કે ચાલો આ એક કેટાયન છે, એની ફરતે એક એનાયન બીજો એનાયન, બરોબર તો શું થયું મિત્રો એ લિનિયર સિચ્યુએશન। બરોબર લિનિયર માટે એના કેટલા હશે બે, રેડિયસ રેશિયોની રેન્જ આપણે જોઈ કેટલી હશે 0, બરોબર લેસ ધેન રેડિયસ રેશિયો લેસ ધેન 0.155, એનો મતલબ કે 0.155 કરતા ઓછી અને 0 કરતા વધારે। ત્યારબાદ મિત્રો સેકન્ડ જોઈશું લિનિયર જોયું, ત્યારબાદ શું હશે મિત્રો ટ્રાયંગ્યુલર, ટ્રાયંગ્યુલર જેમાં શું મિત્રો હશે ત્રણ એનાયન ગોઠવાયેલા હશે, બસ દરેક માટે ફિગર ડ્રો નહીં કરીએ। શું હશે ટ્રાયંગ્યુલર મતલબ શું હશે, ત્રણ એનાયન ગોઠવાયેલા હશે, વાત કરી દઈએ મિત્રો એનાયન એનાયન, બરોબર ટ્રાયંગ્યુલર એટલે શું હશે ત્રણ એનાયન ગોઠવાયેલા હશે, તો એના માટે રેડિયસ રેશિયો શું થશે જો મિત્રો ખાસ 0.155, 0.155 is equal to or less than radius ratio કેટલો થશે 0.225। તો જો મિત્રો ટ્રાયએંગ્યુલર માટે રેડિયસ રેશિયોની રેન્જ કેટલી થશે 0.155, 0.155
is equal to or less than radius ratio એટલે કે 0.225 ની વચ્ચે તો આ વાત થઈ ટ્રાયએન્ગ્યુલર માટે ત્યાર બાદ મિત્રો થર્ડ જોઈશું ટેટ્રાહેડ્રલ માટે ટેટ્રાહેડ્રલ ની વાત કરીએ ટેટ્રાહેડ્રલ મતલબ શું છે મિત્રો ચાર એનાયન ગોઠવાયેલા છે તો ખાસ સમજો અહીંયાથી જ શું થશે 0.225 equal to or less than radius ratio to say 0.414 સુધી તો આ વાત થઈ ટેટ્રાહેડ્રલ ત્યાર બાદ મિત્રો આવશે ઓક્ટાહેડ્રલ તો ફોર્થ લખશું ઓક્ટાહેડ્રલ ની વાત કરીએ ઓક્ટાહેડ્રલ માં કેટલા એનાયન સરાઉન્ડિંગ ગોઠવાયેલા હોય 6 એનાયન ગોઠવાયેલા હોય તો એના માટે મિત્રો રેડિયસ રેશિયો ની રેન્જ શું થશે જો 0.414 equal to or less than radius ratio થશે 0.732 ખાસ મિત્રો સમજો એનાયન ટુ કેટાયન બરોબર રેડિયસ રેશિયો ની રેન્જ લિનિયર હશે તો કેટલી થશે 0 થી 0.155 ની વચ્ચે એટલે કે 0 કરતા વધારે 0.155 કરતા ઓછી ટ્રાયએન્ગ્યુલર હશે તો ત્રણ એનાયન ગોઠવાયેલા હશે કેટલું થશે 0.155 equal to or less than radius ratio 0.225 ની વચ્ચે બરોબર ત્યારબાદ ટેટ્રાહેડ્રલ ની વાત કરીએ તો 0.225 થી 0.414 વચ્ચે ઓક્ટાહેડ્રલ 6 એનાયન હોય વાત કરીએ તો 0.414 થી 0.732 ત્યારબાદ મિત્રો વાત કરીએ BCC માટે વાત કરીએ તો શું થશે મિત્રો 0.732 equal to or less than radius ratio થશે 1 કોના માટે મિત્રો BCC માટે ત્યારબાદ મિત્રો વાત કરીએ FCC માટે તો શું થશે મિત્રો 1 થી વધુ રેન્જ મતલબ મિત્રો જો લિનિયર હોય 2 એનાયન તો આ રેન્જ 3 માટે 0.155 થી 0.225 ટેટ્રાહેડ્રલ માટે 0.225 થી 0.414 ઓક્ટાહેડ્રલ માટે 0.414 થી 0.732 બીસીસી માટે 0.732 થી 1 અને એફસીસી માટે 1 થી વધુ તો મિત્રો ખાસ આજના ટોપિકમાં જોયું આપણે રેડિયસ રેશિયો બરાબર બીસીસી ની વાત કરીએ મિત્રો ખાસ સમજો ઓક્ટાહેડ્રલ માં કેટલા હશે 6 બીસીસી ની વાત કરીએ મિત્રો તો કેટલા થશે બીસીસી માં 6 થી 8 બરોબર શું થશે મિત્રો બીસીસી માં 6 થી 8 એફસીસી માં એના કરતા પણ વધારે તો ખાસ સમજો મિત્રો આ આપણે જોયું ટેબલ અને આજના લેક્ચર માં જોયું મિત્રો રેડિયસ રેશિયો ખાસ મિત્રો ચેનલ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આ ચેનલ પર ઓલરેડી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એન્ડ કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટર કમ્પ્લીટલી અપલોડ થઈ ચૂક્યા છે મળીએ નેક્સ્ટ લેક્ચર માં ટિલ ધેન થેન્ક યુ બાય બાય